360 ડિગ્રી હોય આખી ઊંધી ફરે. હા એમ જ લાગે જો રીઅલ માં રસ્તો નહી. બર્ડ ઓફ માજી અમે સ્કીન કરી સર. હવે આપ રમી શકો છો. दर्शक मित्रों वीआर जोन विभाग एक माथी धर्मेश भाई सोलंकी मारी साथे छे. तो धर्मेश भाई वेलकम टू टेक डीएसए चैनल. थैंक यू सर. તમે જ્યાં હોવ નહીં પરંતુ જેની તમે કલ્પના કરો એને VR બેઝ કહેવાય. એટલે કે મેસોલો VR બોક્સ નો VR ગ્લાસિસ જે આપણે પહેરવાના હોય છે વર્ચ્યુઅલ રિયાલિટીના એના બેઝ ઉપરની આખી થીમ છે અને અલગ અલગ જાતની ગેમ છે. તો હવે આપણે જોતા જશું અને વાત કરશું. આપણે અંદર કેટલી ગેમ્સ છે? અંદર સર ટોટલ આપણે અહીંયા અંદર ટોટલ 12 એક્સપિરિયન્સ છે. આ સર આપણે ઇન્ટરેક્ટિવ પૂલ ટેબલ છે. ઓકે. જસ્ટ આપણે પૂલ ટેબલ તો કોઈ ભી રમતા જ હોય છે પણ આ એક પ્રોજેક્શન ઉપરનું પૂલ ટેબલ એવું છે ને કે આપણે કેમ સર પથ્થરમાં પાણીમાં પથ્થર ફેંકીને જે વેવ્સ થાય એ રીતનો વેવ્સ થાય. ગવર્નમેન્ટ રજાના દિવસે અને સેટરડે અને સન્ડે જે ગેમની પ્રાઇસ છે તે 100 રૂપિયા છે અને આડા દિવસે મીન્સ સોમથી શુક્રવારે 50 રૂપિયા. આપણે જે આપણે પ્રોજેક્શન ઉપર જે આનું આપણે પૂલ ટેબલ જે રાખેલું છે સર એના ઉપર નાખો વેવ્સ ટાઈપનું પૂલ છે. ઓકે. એટલે આપણે જો હમણાં ભાઈ તમને સ્ટાર્ટ કરી દેશે પછી તમને બતાવી દઉં એની થીમ. જોયું આ વેવ્સ થાય છે જેમ બોલ ટચ થશે ને એટલે એ બધામાં વેવ્સ અલગ અલગ રીતના આવશે. જોઈ શકો છો પ્રોજેક્શન દ્વારા કઈ રીતે આપ જોઈ શકો છો વેવ્સ ક્રિએટ થાય છે. ટાઈમની વાત કરું તો 5 મિનિટ પર પર્સન 5 મિનિટ. હવે ધર્મેશભાઈ આ કઈ રીતે છે ગેમ? આ સર આપણી VR ફ્લેશ રેસિંગ છે. આમાં આપણે ઇન્ટરનેશનલ જે કાર રેસ થાય છે એના ઉપરની થીમ બેઝ છે. લીવર બ્રેક્સ અને સ્ટેરિંગ આ ત્રણ વસ્તુનું ધ્યાન રાખી અને પછી આ ગેમ સ્ટાર્ટ કરવાની હોય છે આ VR ગ્લાસ પહેરીને. દર્શક મિત્રો ફ્લેશ રેસિંગની હું ટ્રાય કરું છું અને તમને જણાવું છું કેવો એક્સપિરિયન્સ છે. ગ્રીન આવે ને પછી દર્શક મિત્રો લીવર મારો આરામથી રોડ ઉપર રાખીને એક્સેલેટર મારો આરામથી. ઓકે સર વેરી નાઇસ. યસ સર. મિત્રો એક્સપિરિયન્સની વાત કરું તો તમે રિયલ રેસિંગ પોઈન્ટ ઉપર ઉતરીએ હોય તેવું ફીલ થશે. તો ચોક્કસ એકવાર અહીંયા આવો તો આ રેસિંગ પોઈન્ટની જે મજા છે તે તો લેજો જ. આ ગેમનું નામ છે VR ફ્લાઇંગ સિનેમા. આ ગેમની ખાસિયત એ છે કે આ જે ચેર રહી ને એ 360 ડિગ્રી સુધી આખી ઊંધી ફરે છે. મેઇન એડવેન્ચર જે થ્રિલિંગ રાઇડ છે આપણા VR ઝોનની તો એ કવડી આ જશે. નેક્સ્ટ છે VR ટાઈમ સાયકલ. સાયકલ જનરલ આપણે જે કરતા હોય છે એ ટાઈમ સાયકલિંગ જ હોય છે. સાયકલ તો જનરલ કરતા હોય છે પણ આ એડવેન્ચર ટાઈપ સાયકલ છે. આપણે જે ગેમ સ્ટાર્ટ કરી છે એમાંથી તમને એમ લાગશે તમે પહાડોમાંથી જાઓ છો. ફોરેસ્ટની થીમ આવશે, વોરની થીમ આવશે, એ બધી થીમ આવશે અને જનરલી સાયકલિંગ આવશે આમાં. નેક્સ્ટ છે સર VR સ્કીંગ છે. આમાં તમે બર્ડ ઓફમાં જે આપણે સ્કીંગ કરી સર એ રીતનો અનુભવ થશે. અહીંયા જસ્ટ ઊભા રહી આ હોલ્ડ કરીને અહીંથી આપણે તમારે લેફ્ટ રાઈટ કરવાનું હોય છે. પછી આ VR ગ્લાસ પહેરી પછી લેફ્ટ રાઈટ કરશો એટલે તમને એમાં બર્ડ ઓફનો અનુભવ થશે કે આપણે બર્ડ ઓફમાં જે રીતના સ્કીંગ કરતા હોય એ રીતના. એના પછીની ગેમ છે સર આવડી આ VR સ્પેસ ઇન્ટરસેપ્ટર. બરાબર છે આ રોબોટ ટાઈપ એકદમ દેખાય છે અને આ વોર બેઝ ઉપર ગેમ આવશે. અહીંયા જસ્ટ તમારે અહીંયા સ્ટેન્ડ રહી અને પેલા અહીંયા હેન્ડલ વડે ટ્રિગર શોટ કરી અને આખી વોર ઉપરની બેઝ છે એ ગેમ કરવાની હોય છે. હા વેરી નાઇસ. અહીંથી ગન શોટ થશે અને જે VR તમારા ગ્લાસ છે એ તમારું સેન્સર છે ગનનું. તમે જે બાજુ જોશો ગન એ બાજુ મૂવ કરશે અને પછી તમારે અહીંથી ગન શોટ કરવાનું છે. લેટ્સ સ્ટાર્ટ ઇટ. મિશન ઓન વે છે. હવે તમે જેમ આગળ જશો ને એમ કીડાઓ ને એવું બધું આવશે એને ગન શોટ કરવાના. યસ આ બસ. યસ વેરી નાઇસ. યસ સાગર કેવું ફીલ થઈ છે? હા એમ જ લાગે છે રિયલ માં રમતો હોય ને એવું જ લાગે છે. આ ગેમ ખૂબ જ ખતરનાક છે. આની પણ એકવાર દર્શક મિત્રો આવો તો ટ્રાય કરજો અને તમારો અનુભવ પણ શેર કરજો. દર્શક મિત્રો તમે ગેમ રમવા આવ્યા હોય અહીં અને તમારે વેઇટિંગમાં હોય તો તમારે એર હોકી ગેમ છે તમે ફ્રીમાં રમી શકો છો. સાગર અને હું પ્લે કરીશું તો આપ જોઈ શકો છો એક ફિંગરથી ટચ કરવાનું છે અને બોલને પુશ કરવાનું છે. બરોબર જોઈ શકો છો તમે આ પણ રમી શકો છો. લૂઝ ફોટા સર એના રિઝોલ્યુશન પ્રમાણે જેટલા મોટા ખાતા હશે એટલા બધા મોટા થશે. ટચ ટેબલ જ વાળું છે આપણે જે મોબાઈલ્સ માં આવતું હોય એ રીતના છે અને પ્લસ પર્ટિક્યુલર એક એક વિડીયો આપણે ઇનપુટ કરેલો છે બધાનો એ તમે જોઈ શકશો. જોઈ શકો છો. યસ ખૂબ લાર્જ પણ થઈ શકે છે. આ ટેબલને કવર પણ કરી શકે છે. વાહ. યસ આ બર્ડ્સ નો છે એના બર્ડ્સ ના વિડીયો પણ આઈ થિંક છે તો બર્ડ્સ ના વિડીયો પણ પ્લે કરી આપ જોઈ શકો છો. યસ તે છે. વાહ ઇન્ટરેસ્ટિંગ આસ્પેક્ટ અબાઉટ
આપણે ગ્લાસ ઉપર આ ધર્મેશભાઈ શેનું પ્રોજેક્શન કરવામાં આવ્યું? ગોસ્ટ હોલોગ્રાફી નું પ્રોજેક્શન આપણે કર્યું છે, જસ્ટ ખાલી એડવેન્ચર માટે, જોવા માટે વિઝિટર ને કે ગ્લાસ ઉપર કઈ રીતના આપણે જે કર્યું છે ને, એ જ આખી એક પ્રોજેક્શન ઉપરથી ગોસ્ટ હોલોગ્રાફી નું પ્રોજેક્શન આપણે ઉતારેલું છે ગ્લાસ ઉપર. યસ દર્શક મિત્રો, તમને દેખાય છે ને, તમારા હાથના મોશન વડે આના પત્તા પલટાશે. તમારે ટચ કરવાનું નથી હોતું, પણ ખાલી હાથના મોશન દ્વારા. દર્શક મિત્રો, અત્યારે આપણે ટચમાં જોયું, તમે ફોટો જોયા, હવે આ તો વિધાઉટ ટચ સેજ આગળ આવી જાવ જી. ઓકે, બરોબર. આ રીતે તમે પન્ના પ્લેટ કરી શકો છો. યસ સર. અને જે સાથે સાઉન્ડ પણ આવે છે, પેજ ફરે છે. હા સર, વેરી નાઇસ. ખૂબ જ ઇન્ટરેક્ટિવ છે અને ક્રિએટિવ છે. બરોબર, નાઇસ. દર્શક મિત્રો, અત્યારે આપણે 3D થિયેટરમાં આવી ગયા છીએ. વૈભવભાઈ મારી સાથે છે, જે આપણે આ 3D થિયેટર છે તેના વિશે માહિતી આપશે. તો વૈભવભાઈ, આ કઈ રીતે છે? અહીંયા આપણે 3D થિયેટર ઝોન છે, જેમાં આપણે 30 સિટિંગ રાખેલું છે. ઓકે. એમાં આપણને અવનવા સાયન્સ બેઝ વિડીયો પણ બતાવીએ છીએ. દર 15 દિવસે આપણે એ વિડીયોને ચેન્જ કરીએ છીએ. ઓકે. ચાલો તો અંદર જઈને જોઈએ કઈ રીતે વ્યવસ્થા છે. સિનેમામાં જતો એવું જ લાગી ગયો. ગ્લાસ ફેરવવામાં. હા.